બ્રેઇન અને હાર્ટ માટે જે ગીર ગાયનું ઘી છે એ બેનિફિશિયલ ખરી, કેમ કે અમુક લોકો એવી સલાહ આપતા હોય છે કે રોટલીને શાકમાં પણ નહીં નાખવું. તો મેં કહ્યું ને, ઘી તો સારું જ, ગાયનું ઘી તો પુષ્ટિવર્ધક છે, એના પર તો ઘણા સ્ટડી થયેલા છે. ગીરની ગાયનું બરાબર, જર્સીનું નહીં, ગીરની ગાયનું ઘી અમુક માત્રામાં તમે રોટલી પર જે સામાન્ય ચોપડો કે ખોરાકમાં લો, ઓન ધ કોન્ટ્રારી ઇટ ઇઝ યુઝફુલ. મેં કહ્યું પોલી અનસેચ્યુએટેડ ફેટી એસિડ એટલે ડાલડા ઘી ને એ બધા નકામા. આ ઘી તો ખરેખર તો થોડુંક વાપરવું જ જોઈએ એવું મેડિકલ સાયન્સ પણ હવે રેગ્યુલર કે જે ડીન ઓર્નિશના જે બુક્સ આવી છે ફોરેનમાં, એમાં તો એણે ચોખ્ખું લખ્યું છે. રમેશ કાપડિયાની ચોપડીઓમાં પણ છે, અને આયુર્વેદ તો આનું સ્પષ્ટપણે માને. એટલે ગાયનું, ખાસ કરીને આવી દેશી ગાયનું ઘી સામાન્ય માત્રામાં રોટલી કે વગેરેમાં અથવા ઇવન ભાતમાં હું તો લઉં છું, થોડુંક લેવાય, પણ વધારે પડતી માત્રામાં નહીં. ઓન ધ કોન્ટ્રરી ઇટ ઇઝ યુઝફુલ એન્ડ ઇટ ઇઝ એડવાઇઝેબલ. આપણા ડૉક્ટર હર્ષ શું કહે છે ભાઈ? બરાબર છે ને? બરાબર. કારણ કે ઇન્ટરનલ મેડિસિન વાળા એને માઇક આપો, એ કે થોડો જવાબ આપે. ફિઝિશિયન આમાં વધારે સાચી રીતે વધારે કહી શકશે. In moderation, it is very good, especially in ખાસ તો ફાસ્ટ ફૂડ ની કમ્પેરિઝન માં તો ઘણું સારું, એટલે આ તો થોડું ઘણું હોવું જ જોઈએ. કોણ એવો સવાલ કોણે થયો કે આ ગાયનું ઘી ના લેવાય? મને ખબર, આ છોકરો દાઢી વાળો ના લેજો તમે, ના લેતા હોય તો ભાઈ. વચ્ચે વચ્ચે વોટ્સએપ ના મેસેજ આવે છે કે કોલેસ્ટ્રોલ હેઝ બીન રિમૂવ્ડ ફ્રોમ, આ બધું છે ને, બધી ગિમિક્સ છે. મારે સ્ટાન્ડર્ડ મેડિકલ રિસર્ચમાં અમુકથી વધારે એલડીએલ કોલેસ્ટ્રોલ નુકસાનકારક છે, પણ એને ગાયના ઘીને કંઈ લેવા દેવા નથી. સમજણ પડી તમને?